માંગરોળના જ્યોતનાથ મહાદેવ મંદિર પાસે રહેતા છગનભાઈ મંડપ સર્વિસ વાળાના ઘર પાસે કાગડાઓ દ્વારા એક ઘુવડ ઉપર હુમલો કરી ઘાયલ કર્યું હતું. ઘાયલ ઘુવડને છગનભાઈના પરિવારે બચાવી માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરી હતી, જેથી સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ ગોસ્વામી તથા પર્યાવરણ પ્રેમી મિત્રોએ ઘુવડની સારવાર કરી વન વિભાગને સોંપીને લુપ્ત થતી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.